આજે આપણે વાત કરીશું NTSE પરીક્ષા વિશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવી છે. દરેક વિડીયો જોનારે અંત સુધી સંપૂર્ણ માહિતી મેળવવા માટે જરૂર જુઓ. સૌ પ્રથમ આપણે વાત કરીશું NTSE એટલે શું, જેનો અર્થ થાય છે નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન. આ તેનું પૂરું નામ છે અને તે મોટાભાગે NTSE પરીક્ષા માત્ર ધોરણ 10ના જ વિદ્યાર્થીઓ આપી શકે છે. આગળ આપણે જોઈશું કે આ પરીક્ષામાં પાસ થવાથી શું ફાયદો થાય. તો અત્યારે સૌ પ્રથમ વાત કરીએ આ પરીક્ષા આપવા માટેના આધારસ્તંભો વિશે. તો પરીક્ષા ધોરણ 10માં અભ્યાસ કરતો કોઈ પણ વિદ્યાર્થી આપી શકે છે. આ પરીક્ષા આપવા માટે કોઈ આવક મર્યાદા રાખવામાં આવેલ નથી. ત્યારબાદ વાત કરીશું પરીક્ષાની ફી વિશેની. આ પરીક્ષામાં ફોર્મ ભરનાર જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 70 રૂપિયા ફી નક્કી કરવામાં આવેલ છે, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે 50 રૂપિયા ફી નક્કી કરવામાં આવેલી છે. ફોર્મ ભરતી વખતે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, તો સૌ પ્રથમ ભરેલ ફોર્મની પ્રિન્ટની નકલ, બીજું બક્ષીપંચના ઉમેદવારો માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની નકલ, ત્રીજું કોઈ વિકલાંગ વિદ્યાર્થીઓ હોય તો તેનું સર્ટિફિકેટ, ત્યાર પછી ચોથું છે અનામત કેટેગરીવાળા ઉમેદવારો માટે જાતિ પ્રમાણપત્રની નકલ, અને છેલ્લે પાંચમો મુદ્દો છે ભરેલ ચલણની નકલની જરૂર પડે તો ચલણની નકલ જમા કરાવી. આ દરેક ડોક્યુમેન્ટ દરેક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શાળામાં જમા કરાવવાનું રહેશે. આ પરીક્ષાનું માળખું કેવા પ્રકારનું હશે, તો એના માટે પરીક્ષાના માળખા વિશે જોઈએ તો આ પરીક્ષા MCQ પ્રકારની હોય છે. આ પરીક્ષાની અંદર બૌદ્ધિક યોગ્યતાને લગતા પરીક્ષા અને બીજું છે જે મોટાભાગે 100 ગુણના પ્રશ્નપત્ર સ્વરૂપે હોય છે, બીજું છે શૈક્ષણિક યોગ્યતાને લગતા પ્રશ્નો વિશેની કસોટી. આ દરેક પ્રશ્નપત્ર લખવા માટેનો સમય 2 કલાકનો હોય છે, જેમાં ગણિત 20 ગુણનું પૂછાય છે, જ્યારે વિજ્ઞાન 40 ગુણનું પૂછાય છે અને સામાજિક વિજ્ઞાન 40 ગુણના પ્રશ્ન હોય છે. આમ કુલ 1 પ્રશ્નપત્ર 100 ગુણનું હોય છે. હવે સૌથી અગત્યની વાત કરીએ તો આ NTSEની પરીક્ષા પાસ કરનારને ધોરણ 11 અને ધોરણ 12માં વાર્ષિક 15,000 રૂપિયા અને કોલેજ કક્ષાએ 24,000 રૂપિયા તેમજ માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ લેનારને 24,000 રૂપિયાની રકમ સરકાર દ્વારા પોતાના ખાતામાં જમા કરવામાં આવે છે, તેમજ આ અભ્યાસમાં પણ સરકાર શિષ્યવૃત્તિ દ્વારા મદદ કરે છે. જેમ જેમ આગળ અભ્યાસ કરતા જઈએ તેમ તેમ
આ રકમ વિદ્યાર્થીને પ્રાપ્ત થતી હોય છે. હવે શાની રાહ જુઓ છો? ધોરણ દસમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓએ ફોર્મ જરૂરથી ભરવો, પરંતુ સફળતાના શિખરો સર કરવા માટે આ માહિતી ખૂબ જ જરૂરી છે. આ વિડિયો જો ગમ્યો હોય તો જરૂર સબસ્ક્રાઇબ અને લાઇક કરીએ. NTS વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે ગવર્મેન્ટની વેબસાઇટ www.seb.exam.org પર જઈ અને માહિતી પ્રાપ્ત કરી શકાય છે. અસ્તુ.